दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो श्री घनश्याम महाराज की जय। हरे कृष्ण महाराज की जय। श्री स्वामीनारायण भगवान की जय। सर हरिभक्तों ने प्रेम थी जय स्वामीनारायण। काले आपणे वाला भक्तो मुक्तानंद स्वामी पर आपणे जोयुं हतुं કે સ્વામીને કયા કયા વચનામૃતમાં મહારાજે બિરદાવ્યા છે। મધ્યાહ્ન 27માં, મધ્યાહ્ન 35માં, મધ્યાહ્ન 41માં, મધ્યાહ્ન 58માં, મધ્યાહ્ન 62માં ઘણા વચનામૃતમાં મહારાજે સ્વામીને બિરદાવ્યા આવ્યા છે, પ્રશંસા કરે છે। છતાં પણ સ્વામીને જે દાસત્વનું અંગ છે, નિર્માનીપણાનું જે અંગ છે, એમાંથી ક્યારે ચલાયમાન નથી થયા। આજે આપણે આગળ મહારાજ કહે છે, મુક્તાનંદ સ્વામી તથા વાળાંક દેશનો આહિર પટેલ સામત। વાળાંક દેશનો આહિર પટેલ સામત, એ આહિર પટેલ જ્ઞાતિના સામંત ભક્ત, વાળાંક દેશ જે અમરેલીની આજુબાજુનો પ્રદેશ વાળાંક કહેવાય, એ વાળાંક દેશમાં આવેલા બાંભણિયા ગામમાં સામંત પટેલ રહેતા હતા। આ ભક્તરાજ ખૂબ સમર્પણ ભક્તિવાળા હતા અને મહારાજ ગમે ત્યારે ગમે તે આજ્ઞા કરે, એ આજ્ઞાને શિરે ધારી તે માટે શું ન કરવાનું થાય એ બધું જ અર્પણ ભગવાનને અર્થે કરી દેતા, એવા હતા સામંત પટેલ। મહારાજને બધું જ આપી દેવા માટે તત્પર રહેતા, ગમે તે કાળે ગમે તે સમયે। જ્યારે મહારાજ ગઢડાનું મંદિર કરતા હતા ત્યારે ગઢડાના મંદિરના બાંધકામમાં ઘણા હરિભક્તોનું યોગદાન હતું। એવા એવા હરિભક્તો હતા કે ઘરમાં કંઈ ન હોય છતાં પણ ભગવાનને અર્થે પોતાનું સર્વસ્વ કૃષ્ણ અર્પણ કરી દેતા, એવા ચરિત્ર ઘણા બધા છે। એમાંના એક હતા સામંત પટેલ। જ્યારે ગરડાનું મંદિરનું બાંધકામ થતું હતું ત્યારે સામંત પટેલે પોતાની જમીન, ઘર, ઢોર વેચીને 4,500 રૂપિયા મહારાજને આપ્યા। કેટલા? ગરડાના મંદિરના બાંધકામમાં ન રાખ્યું ઘર, ન રાખી જમીન, ન રાખ્યા ઢોર, આ બધું વેચીને ભગવાનને અર્પણ કરી દીધું અને એના જે 4,500 રૂપિયા આવ્યા વેચીને એ બધું જ ભગવાનને આપી દીધું મંદિર માટે, અને પોતાને કંઈ ન રાખ્યું એવું એમનું દાન હતું। હવે આવા દાનવીર ભક્ત પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દે તો શું ભગવાન રાજી ન થાય? અર્થ એવો નથી કે દાન આપે તો જ ભગવાન રાજી થાય, દાન આપે તો જ મોટા સદગુરુ રાજી થાય, એવું નથી હોતું। તમારો ભાવ કેવો છે, તમારી લાગણી કેવી છે,
તમારું સમર્પણ કેવું છે એની પર ખૂબ ભાર રહેતો હોય છે. નકર ઘણા બધા દાન તો કરતા જ હોય છે ને, પણ કેના માટે કરતા હોય? માન માટે, મોટપ માટે, પોતાના નામ માટે, ખ્યાતિ માટે. પણ એ કેટલા દિવસ ટકે? કોઈનું રહ્યું છે? ખ્યાતિથી થયેલી દાનવીરતાના નામ એના બહુ ઇતિહાસમાં નામ લખાય? નથી લખાતા. પણ જેને ભાવનાથી કરેલી હોય એની અવશ્ય ઇતિહાસકારો નોંધ લે છે. એવા પણ પ્રસંગ હતા કે મહારાજને મંદિરના બાંધકામ માટે કંઈ પણ ના આપ્યું હોય, હોય છતાં પણ ન આપે, હોય તો બીજું કંઈક કહી દે મહારાજને કે મહારાજ નથી, બાનું કાઢે. આ વાત તમને એક સાદી સિમ્પલ વાત કરી દઉં કે જ્યારે મહારાજ દાદા ખાચરની જાન લઈને ગયા હતા, એ દાદા ખાચરને પરણાવીને જ્યારે પાછા વળતા હતા ને, ત્યારે એ વખતે એક બાર પટોળી ગામ છે, એ બાર પટોળીના કાળુ ભગત હતા. એક કાળુ ભગત એણે મહારાજને કીધું કે મહારાજ, તમે જ્યારે દાદા ખાચરની જાન લઈને જાઓ છો તો જ્યારે તમે પાછા વળો તો તમે મારા ગામે પધારજો. એવું કાળુ ભગતે મહારાજને કીધું. મહારાજ, આ સંતો, આ ભક્તો, આ જાનમાં જોડાયેલ જે બધા ભક્તો છે એ મારા ઘેર જમે તો મહારાજ બધું લેખે લાગે, એવા કાળુ ભક્ત હતા. એટલે જાન રોકવાને માટે કાળુ ભગતે તો બધી જ પ્રકારની તૈયારી કરી દીધી હતી. ઘી, ખાંડ, ગોળ, તમામ પ્રકારનું સીધું સામાન બધું જ તૈયાર કરી રાખ્યું હતું. પણ મહારાજને એમ કે જો હું કાળુ ભગત પાસે રોકાઈ જઈશ તો પછી મને ગામમાંથી બહાર નહીં જવા દે, બાર પટોળીથી. હું જો આ આખી જાન લઈને બાર પટોળી કાળુ ભગતના ઘરે જઈશ તો મને એ ગામમાંથી મને બહાર નહીં નીકળવા દે, અને આગળ મારે ઘણું બધું કામ છે. એટલે મહારાજે એવું કીધું કાળુ ભગતને, કાળુ ભગત, આ તમારો બધો જે સામાન છે ને, સીધું સામાન છે ને, એ બધું અહીં રખાવો તમે અને ઠેકાણે પડાવો, અને સંતો અને ભક્તો આવશે, અવશ્ય તે જમશે, તમે ચિંતા ન કરતા. કાળુ ભગત તો જાનમાં જ ગયા હતા, દાદા ખાચરની જાનમાં ગયા હતા, પણ કાળુ ભગતને કે અમારા ઘેર ત્યાં વચ્ચે રોકાય તો સારું, એ ભાવનાથી બધું એમને તૈયાર કરી રાખ્યું હતું. એટલે મહારાજે તો કાળુ ભગતને જ્યાં જાનમાં ગયા હતા ભટવદર, એ ભટવદર જ કાળુ ભગતને રાખ્યા કે જો હું બાર પટોળી જઈશ તો એ મન બહાર નહીં નીકળવા દે. એટલે ભટવદર જ કાળુ ભગતને મહારાજે રાખ્યા અને જાન લઈને મહારાજ ક્યાં આવ્યા? બાર પટોળી આવ્યા. હવે ભટવદરમાં કાળુ ભગતને રાખ્યા અને બાર પટોળીમાં એના ભાઈ હતા. કોના? કાળુ ભગતના. એ કાળુ ભગતના ભાઈનું નામ હતું લુંબા. શું? લુંબા. પણ એ કેવા કંજૂસ હતા, ભગવાનને અર્થે કંઈ પણ ના કરે, એક પણ થાળ ના કરે, એવા લોભી પ્રકૃતિના હતા. અને એક સાઈડ એક ભાઈ કેવા હતા? ભગવાનને માટે બધું સર્વસ્વ સમર્પણ કરી દે એવા, ન્યોછાવર કરી દે એવા ભક્તરાજ હતા. એક જ માના બે સુપુત્ર છે તો એક પુત્ર ભગવાનને અર્થે કંઈ પણ કરવા તૈયાર છે, અને એક છે એ બધું સંગ્રહ કરી લેવા માગે છે. એટલે જ્યારે મહારાજ બાર પટોળી આવ્યા અને મહારાજના દર્શને આખું ગામ બહાર નીકળ્યું હતું મહારાજના દર્શન માટે, સંતો ભક્તોના દર્શન માટે.
એમાં કાળુ ભગતનો ભાઈ લુંબો હતો. એણે મહારાજને કીધું કે મહારાજ, અહીં જાન રોકવાની છે અને ભાઈએ એવું કેવું રહ્યું છે, કારણ કે કાળુ ભગતે કહી રાખ્યું હતું લુંબાને કે ભાઈ, મને તો મહારાજે આજ્ઞા કરી છે ભટવદર રોકવાની, મેં તો અહીંયા બધું સીધું સામાન તૈયાર રાખ્યું છે, પણ મહારાજ કે તમે આવી રહ્યો, હું બાર પટડીને જઈને આવીશ. તો મારા વતી તું મહારાજની અને સંતો અને ભક્તોની તમામ પ્રકારે સેવા અને જેમ કહે તેમ કરજે. આવું લુંબાને કહી રાખ્યું હતું, સંદેશ મેલાવ્યો હતો. એટલે મહારાજે કીધું, મહારાજને કીધું કે ભગતે કીધું છે મહારાજ કે જાન રોકવાની છે એટલા માટે અહીં રહ્યો. તો મહારાજ કે અમારે અહીં રોકાવું છે નહીં, જો રોકાવું હોત તો મહારાજ કાળુ ભગતને લઈને ન આવત. એ લઈને કેમ ના આવ્યા કે મહારાજને રોકાવું નહોતું એટલા માટે. એટલે મહારાજે કીધું કે અમારે અહીં રોકાવું નથી, તમારે બહુ આગ્રહ હોય અને બહુ પ્રેમ હોય તો ગોળ હોય તો આપો. શું માગ્યું મહારાજે? એક ગોળ માગ્યું, ગોળ હોય તો આપો. એ પણ આ બળદને ખવડાવો છે, અમારે નથી ખાવો, આ સંતો અને ભક્તોને નથી ખવડાવો, પણ આ ગોળ છે ને આ બળદને ખવડાવો છે, કારણ કે આ દૂરથી આવતા હોય, બળદ થાકી ગયા હોય, સહજ છે. એટલે મહારાજ કે બહુ આગ્રહ છે, તમારો પ્રેમ હોય તો એ ગોળ આપો, આ ગોળ છે ને બળદને દેવા છે મારે. ત્યારે લુંબો કે મહારાજ, મહારાજ આ ગામડિયા ગામમાં ગોળ ક્યાંથી હોય? શું કીધું? આ ગામડિયા ગામમાં ગોળ ક્યાંથી હોય? એ ગોળ ના હોય આખા ગામમાં, વિચાર તો કરો. કે મહારાજ આ ગામડિયા ગામમાં ગોળ ક્યાંથી હોય? પછી મહારાજ જય સચિદાન કહીને આગળ ચાલ્યા. મહારાજ કે બીજો કોઈ માર્ગ સારો હોય તો ગોતો. પછી મહારાજ બધાને પૂછીને ત્યાંથી સંતોને ભક્તોને લઈને હિંડોરડા જે ગામ છે એ ગામને માર્ગે આગળ સંતોને ભક્તોને સથવારે મહારાજ ચાલ્યા. પછી મહારાજ એ માર્ગે જ્યારે પાછા વળતા હતા ને હિંડોરડા ગામથી, એટલામાં કાળુ ભગત ઘોડીએ અસવાર થઈને આવતા હતા. એટલે કાળુ ભગતે પૂછ્યું કે મહારાજ ક્યાંય ગયા? કાળુ ભગતને વચ્ચે મળ્યા, કાળુ ભગત લુંબાને મળ્યા. એટલે લુંબાને પૂછ્યું કે મહારાજ ક્યાં છે? એટલે લુંબાએ કીધું મહારાજ આ હિંડોરા ગામના માર્ગે આગળ ચાલે છે. એટલે કાળુ ભગત કે તે મહારાજને જવા કેમ દીધા? તે મહારાજને કેમ જવા દીધા? મેં મહારાજને બાર પટોળી રાખવા માટે તમને મેં આદેશ કર્યો હતો ને, મેં તમને કીધું હતું ને મહારાજને બાર પટોળી રોકી રાખજો, હું ત્યાં આવીશ. મહારાજે મને એક આજ્ઞા કરી છે, એ કામ છે પૂરું કરીને હું બાર પટોળે આવીશ, અત્યારે આવી ગયો છું, તમે મહારાજને કેમ ના રોકા? ત્યાં લુંબો કે ભાઈ મહારાજ રોકાણા નહીં અહીંયા. શું કહે ભાઈ? મહારાજ રોકાણે, પણ મહારાજ કેમ ના રોકાણા? એ તો એને તો એને ખ્યાલ જ છે, ખ્યાલ જ છે. તો લુંબો કે મહારાજ તો રહ્યા નહીં, અને મહારાજે મારી પાસે ગોળ માંગ્યો તો બળદ માટે, પણ મેં ના પાડી. શું કહે લુંબો ભાઈને? કે બળદ માટે ગોળ માંગ્યો તો એ મેં ન આપ્યો. આવું લુંબાએ ભાઈને કીધું કાળુ ભગતને. એટલે કાળુ ભગત કે તું ભાઈ છો કે શું? આ શબ્દ બહુ સરસ લખ્યો છે. એટલે કે તે મહારાજને ગોળ ના આપ્યો, જેને લઈને આપણે છીએ, જેને લઈને આપણે અત્યારે સુખી છીએ, એ ભગવાનને તે ગોળ ના આપ્યો.
અને આખી જાન રોકી હતી ને તારે, કેમ ન રોકી? તારે ગોળની ચિંતા હોત તો ઘેરેથી લઈ આવ્યોત ને તું, ન હોત તો મને એવો સંદેશો મેળવ્યો તો હું કંઈક કરત ને પણ ત્યાંથી પણ. પણ જેની લોભી પ્રકૃતિ હે ને વાલા ભક્તો, એને તમે જિંદગીમાં ના પહોંચી વળો. એક રૂપિયો હોય ને તો પાંચ કઈ રીતે, હા એનો અર્થ નથી ના કરવું જોઈએ, કરવું જોઈએ, કમાવું જોઈએ, એકના પાંચ કઈ રીતે કમાઈએ તો કરવું જોઈએ, પરંતુ અનેકના શેષ પૂર્ણ કરીને અને પોતે પૂર્ણ થઈ જાય એ ક્યાં સુધી? અનેકને અનેકના શેષ કરી નાખે અને પોતે પૂર્ણ થાય એ પૂર્ણપણું ક્યાં સુધી રહે તમારું? એ એક દિવસ તો ખાલી તો થાય જ ને, થાય જ ને. કારણ કે આપણે તમામ વસ્તુ કોણ લખે છે? મહારાજ લખે છે. આપણું તમામ વસ્તુ મહારાજ નોંધ કરે છે, નોંધ કરે છે. અને પછી તો કાળુ ભગત કહે કે મૂરખ, આખી જાન રોકવી હતી ને ગોળની ત્યાં ના પાડી. પછી કાળુ ભગતે તો પોતાના જે નોકર હતા એના માથે ત્રણ માટલા ગોળના ચડાવ્યા અને ચડાવીને એકદમ ત્વરિત ગતિએ ઘોડી વેતી મેલીને મહારાજના જે રથ આડા જઈને ઉભા રહ્યા કાળુ ભગત. અને કહ્યું, મહારાજ, ઓ મહારાજ, તમે ક્યાં જાઓ છો? તમે ક્યાં જાઓ છો? મારો સંકલ્પ હતો મહારાજ, મારે ગામ તમે રોકાવ, જાન રોકવી હતી, સંતો અને ભક્તોને જમાડવાતા, આપને જમાડવાતા, મહારાજ તમે ના જશો. હું જાણું છું મહારાજ, ભાઈથી લુંબાથી ભૂલ થઈ ગઈ છે, તો મહારાજ એને ભૂલને માફ કરો. મહારાજ આ ગોળ લ્યો, આ ગોળ તમે સ્વીકારો, આ ગોળ તમે જમો, બળદને જમાડો તો બળદને જમાડો. મહારાજ કે એ તો વાત ગઈ, અમારે ક્યાં ગોળ જમવો હતો, બળદને જમાડો હતો અને બળદને તમે જમાડી દીધો વચ્ચે, હવે તો એ વાત વીતી ગઈ. ક્યારેક એવું પણ થતું હોય છે વાલા ભક્તો, પોતાના પરિવારમાં કરેલી ભૂલ બીજાની પોતાને પણ ભોગવવી પડતી હોય છે, પોતાને ભોગવવી પડતી હોય છે. એટલે મહારાજ કે એ તો વાત ગઈ, હવે ગોળ લઈએ બીજો, અમારે કઈ ગોળ જોતો નથી, અમે ગોળ માટે ગામમાં નહોતા આવ્યા. હવે આમાં કાળુ ભગતનું કઈ વાક છે? મહારાજની આજ્ઞાથી ભટવદર રોકાણા, છતાં પણ ભટવદરથી કાળુ ભગતે કેવરાઈ દીધું હતું લુંભાને કે તું મહારાજની સેવા કરજે. મહારાજ કે એ તો વાત કાળુ ગઈ, અમારે ગોળ જોતો નથી. અને કાળુ ભગતને એટલું દુઃખ થયું, એટલું દુઃખ થયું કે મહારાજ મારી પર કુરાજી થયા છે. ખરેખર તો મહારાજ એની ઉપર કુરાજી હતા જ નહીં, રાજી હતા, પણ કાળુ ભગતને એવો વસો વસો હૃદયમાં પેસી ગયો કે મહારાજની મારાથી એટલી સેવા ન થઈ, મારાથી એટલી સેવા ન થઈ, મારાથી એટલી સેવા ન થઈ. પછી તો કાળુ ભગતે આ જીવન સુધી ગોળ ખાંડ અને સાકર જીવન પર્યંત ખાધું નહીં. એનું કારણ, મહારાજે માંગ્યું હતું એ ન આપ્યું એના ભાઈએ, પણ ભાઈનો એવો સ્વભાવ હતો એને કરીને કાળુ ભગતને ભોગવું. હું એ કહેવા માગું છું વાલા ભક્તો કે આ લુંબાની કેવી પ્રકૃતિ, ભગવાનને કંઈ પણ અર્પણ ના કરી શકો. કાં તો જે વ્યક્તિ ગોળ ના આપી શકે તો ઘર ઢોર એ ક્યાંથી આપી શકે? આપી શકે? મંદિરની સેવા માટે મહારાજને આપી શકે? ના આપી શકે. પરંતુ સામંત ભક્ત કેવા હતા, સામંત પટેલ કેવા હતા? જમીન ઘર ઢોર વેચીને 4,500 રૂપિયા હતા એ બધા જ મહારાજને આપી દીધા.
મહારાજ કહે કે તે ગરડાના મંદિરના બાંધકામ માટે બધું જ ઘર ઢોર મકાન બધું જ વેચી દીધું, જમીન બધું જ વેચી દીધું. સામંત પટેલ કહે, મહારાજ આ બધું તમારું છે, જમીન છે, ઘર છે, ઢોર છે, તમારું છે, અમારું ક્યાં છે મહારાજ? અમારું ક્યાં છે? અમારું ક્યાં છે? અમે ક્યાં લઈને આવ્યા હતા? તે અમારું હોય મહારાજ, આ તો તમારું બધું છે. મહારાજે એમની આવી ભક્તિ જોઈ, એવું સમર્પણ જોયું, તે મહારાજ કહે કે સામંત, લે આ 4,500 રૂપિયા નથી જોતા મારે, આમાં 1,000 રૂપિયા તો ખાલી મંદિરમાં આપ. કેટલા? 1,000 રૂપિયા આપ. 3,500 મહારાજે પાછા આપ્યા અને 1,000 રૂપિયા રાખવાની વાત કરી. 1,000 રૂપિયા મંદિર માટે રાખ્યા, છતાં પણ સામંત પટેલે પાછળથી બધા જે 3,500 હતા એ પાછા પણ આગ્રહપૂર્વક મહારાજને આપી દીધા. બોલો, મહારાજ કહે છે 1,000 રાખતું, છતાં પણ જે વ્યક્તિ, જે ભક્તરાજ ન રાખી શકે અને બધું જ મહારાજને અર્પણ કરી દે, તો એનું સમર્પણ કેટલું મોટું હશે, એને મહારાજને કેવા જાણા હશે, એને મહારાજને વિશે કેવી ભક્તિ હશે, એને કેવી સમજણ દ્રઢ કરી હશે, એમને કેવો મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય છે, એ આ સામંત પટેલના આખ્યાન દ્વારા આપણે જાણવાનું છે. હવે એ આખ્યાનથી આપણે મેચ કરવાનું કે આવું મારું જીવન છે, આવું મારું જીવન છે, આવું મારું જીવન છે, આવું જીવન છે. ઘણા દાન કરતા હોય, ઘણા દાન કરતા હોય, પણ કેવું દાન કરતા હોય? પ્રસિદ્ધ થવા માટે દાન કરતા હોય, પ્રસિદ્ધ થવા માટે. એટલે ખૂબ સરસ કહેવાય છે ને કે વ્યક્તિએ ક્યારેય પ્રસિદ્ધ દાનેશ્વરી ન થવું. કેવું? પ્રસિદ્ધ દાનેશ્વરી ન થવું, ગુપ્ત દાનેશ્વરી થવું. કેવું? જીવનમાં ક્યારેય પ્રસિદ્ધ દાનેશ્વરી ન થવું, પરંતુ ગુપ્ત દાનેશ્વરી થવું. કારણ કે પ્રસિદ્ધ દાનેશ્વરીના આંગણે સાચા કરતાં ખોટા વધારે આવતા હોય છે. સાચી વાત છે. જે પ્રસિદ્ધ દાનેશ્વરી હોય ને, એનો સ્વભાવ ઉદાર દિલનો હોય, તો એના આંગણામાં સાચા કરતાં ખોટા વધારે આવતા હોય છે. એ પ્રસિદ્ધ દાનેશ્વરી આટલું બધું દાન કરતા હોય ને, છતાં પણ એ દુઃખી હોય. તમે જોજો, પરિવાર રીતે, પુત્ર રીતે, પત્ની રીતે, કંઈક વ્યવહાર રીતે, વ્યવહારનો તો છેલ્લે અંદરમાં અશાંતિ વર્તતી હોય. એ પ્રસિદ્ધ દાનેશ્વરી ને તો એના અંદરમાં ક્યાંક ને કંઈક એને દુઃખ વસો હોય. એનું કારણ? ખોટી જગ્યાએ પણ એ આપી દે છે, તેના કારણે એ પાપ પણ પોતાને ચોટે છે. આ વાત પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં દોહરાવી દીધી છે. એટલા માટે ક્યારેય પ્રસિદ્ધ દાનેશ્વરી ન થવું, એનો પ્રત્યેક વસ્તુને ઓળખવી, પ્રત્યેક વસ્તુને ઓળખવી. કર્ણ હતો એ દાનેશ્વરી હતો. કેવો હતો? દાનેશ્વરી. કર્ણનું આખ્યાન આપ જાણો છો સૌ કોઈ. કવચ ને કુંડળ ઇન્દ્રને આપી દીધા. એ પ્રસંગ એમ છે, એકવાર કર્ણ ઘસઘસાટ ઊંઘતો હતો, તો ઊંઘતો હતો ને ત્યારે એમને સ્વપ્ન આવ્યું. કર્ણને એવું સ્વપ્ન આવ્યું કે એ સ્વપ્નમાં એને એમના પિતાજી સૂર્યદેવ, એ સૂર્યદેવ આવ્યા અને સૂર્યદેવ આવીને એમને સાવધાન કર્યો કે કર્ણ, જો બેટા તારી પાસે ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને આવે, તું તું
તારા કવચ કુંડળ ન આપતો. શું કીધું? કે ઇન્દ્ર તારી પાસે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવશે અને તારી પાસેથી કવચ અને કુંડળ માગશે તો તું ના આપતો. આવું સૂર્યદેવે કહી રાખ્યું હતું. કોને? કર્ણને, સ્વપ્નમાં. પણ તું આપીશ નહીં, કારણ કે આ કવચ કુંડળ છે ને એ મારા આપેલા છે. અને જ્યાં સુધી આ કવચને કુંડળ તારી પાસે હશે ત્યાં સુધી તારું મૃત્યુ અશક્ય છે. શું કીધું સૂર્યદેવે? જ્યાં સુધી કર્ણ આ કવચને કુંડળ તારી પાસે હશે ને ત્યાં સુધી તારું મૃત્યુ અશક્ય છે. એમ સૂર્યદેવ અને કર્ણ વચ્ચે, બાપ અને દીકરા વચ્ચે ઘણો બધો સંવાદ થયો, પણ કર્ણ એમના પિતાની આજ્ઞા ન માની. એણે કીધું કે પિતાશ્રી, મારું નામ દાનેશ્વરીમાં ગણાય છે. આજ સુધી મારી પાસે એક વ્યક્તિ દુખ્યો નથી ગયો, દાન વિનાનો નથી ગયો, તો એ વ્રતનો હું ભંગ કેમ કરું? શું કીધું કર્ણે? કે મારા વ્રતનો એ ભંગ થાય. છેવટે સૂર્યે કર્ણને સમજાવ્યો કે સારું બેટા, તારે કવચ કુંડળ આપવા હોય તો આપી દેજે, પરંતુ તેના બદલામાં તું કંઈક શક્તિ માગી લેજે. શું કીધું? તું કંઈક એના માટે, તારા માટે કંઈક શક્તિ માગી લેજે. એના બદલામાં તું ઇન્દ્ર પાસેથી કંઈક શક્તિ ગ્રહણ કરી લેજે, અને એ શક્તિ જ્યારે યુદ્ધમાં અર્જુન અને તારા વચ્ચે યુદ્ધ થશે તો તને ખૂબ કામ લાગશે. પણ તો કર્ણને સ્વભાવ હતો, જે વ્યક્તિ ખુદ બીજાને આપતો હોય એ વ્યક્તિ ક્યારે માંગે? ખરા માગે? માંગે. જે વ્યક્તિ પાસે બધું જ હોય અને બધું જ આપતો હોય એ વ્યક્તિ ક્યારે માગતો નથી. એટલે એક દિવસ તો આ ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા, અને ધારણ કરીને આવ્યા અને ધારણ કરીને જ્યારે આવ્યા ત્યારે ઇન્દ્રએ કવચને કુંડળ કર્ણ પાસે માંગ્યા. અને કર્ણે કવચ કુંડળ આપી દીધા, અને આવી રીતે જે જન્મજાત કર્ણને કવચ અને કુંડળ પ્રાપ્ત થયેલા હતા એમને જવા દીધા. ક્યારેક વાલા ભક્તો જન્મજાત વસ્તુ મળેલી હોય છે આપણને, પણ આપણને ખ્યાલ હોતો નથી, એની કદર હોતી નથી. અને અમુક વ્યક્તિને એ લેવા માટે પુરુષાર્થ કરવો પડતો હોય છે. જન્મજાતથી મળેલી વસ્તુ અમુક હોય કે આપણને ખ્યાલ આવી જાય, આ કર્ણ હતા, એ કર્ણને કવચ અને કુંડળ જન્મજાત હતા. જ્યારે એમનો જન્મ થયો ત્યારે કુંડળ અને કવચ પ્રાપ્ત હતું, કે જ્યારે પણ યુદ્ધ કરે ત્યારે કોઈ પણ શસ્ત્ર હોય એને ભેદીને કોઈ ના જઈ શકે, એની શક્તિ હતી કવચ અને કુંડળ બંને. એટલે આ કર્ણને જન્મજાત એવી શક્તિ મળેલી હતી, પરંતુ મળેલી શક્તિ ક્યારે કોઈને ખબર પડતી નથી. એમ મોક્ષના માર્ગમાં પણ વાલા ભક્તો, મોટા સદગુરુની કૃપા આપણી પર થયેલી હોય ને એનો આપણને ખ્યાલ નથી હોતો, એને ખ્યાલ નથી હોતો. આપણે એમ માનીએ છીએ, આ મુમુક્ષુ આપણે સૌ કોઈ એમ માનીએ છીએ કે આ તો બધું મેં સાધને કરીને પ્રાપ્ત કર્યું છે, મેં દંડવત કરીને, વ્રત કરીને, તપ કરીને, સેવા કરીને, નિર્માણીપણે કરીને, દાસત્વ કરીને, મહિમાએ કરીને બધું પ્રાપ્ત કરેલું છે. જ્યારે મેં પ્રાપ્ત કરેલું છે આવું અજ્ઞાન જ્યારે આ મુમુક્ષુમાં આવી જાય છે ને ત્યારે ભગવાનની મૂર્તિ ક્યાંય દૂર જતી રહી હોય છે, એનો આપણને ખ્યાલ હોતો નથી. કર્ણને એના જીવનમાં એવું જ હતું, એને બધું જ મળેલું હતું, એને બધું જ મળેલું હતું.
એટલે એને એવું જ હતું, એને ગર્વ હતો એવો કે મારા જેવો કોઈ યોદ્ધા નહીં, મારા જેવો કોઈ યોદ્ધા નહીં. આવું જે અજ્ઞાન, એ અજ્ઞાનના કારણે એમનું પતન થયું. નકર એ ધારત તો ઘણું બધું કરી શકત, એમની શક્તિને પોઝિટિવમાં વાપરી શકત, પરંતુ શક્તિને નેગેટિવમાં વાપરી દુર્યોધનના પક્ષે રહીને દુર્યોધન મિત્રના નામે સાથ આપ્યો અને સાથ આપીને પોતાનું પતન કર્યું. એટલા માટે ક્યારેય મિત્રાચારી ના કરવી, એવી મિત્રાચારી ન કરવી જે આપણું પતન કરે. એવી મિત્રાચારી ન કરી જે આપણું પતન કરે. મિત્રાચારી તો એ જ સાચી જે ભગવાનનો રાજીપો અપાવે, મોટા સદગુરુનો રાજીપો અપાવે, સંતો અને ભક્તોનો મહિમા શીખવાડે અને રાજીપો પ્રાપ્ત કરાવે, એ મિત્રાચારી સાચી. પણ બે મિત્ર ભેગા થયા અને વાતોની ધબધબાટી બોલવા મળે, ભાઈ તું કેમ છે, તું કેમ છે, તું કેમ છે, તું કેમ છે, તે શું ખાતું તું, તે શું ખાતું, તું ક્યાં ગયો, તું ક્યાં ગયો, એમ કરવા મળીએ. હા, ક્યાં ગયા તા, શું ખાધું તું, ક્યાં રહેતા હતા, એમ જ આખી જિંદગી પસાર થઈ જાય. સત્સંગમાં પણ એમ, સત્સંગની અંદર પણ જ્યારે એવી મિત્રાચારી ભક્ત ભક્ત વચ્ચે થઈ જાય ને વાલા ભક્તો, ત્યારે એમ કે ક્યાં કાલ જવું છે આપણે, કાલ શું ખાવું છે, એ હોય બધું, પણ એ બધી જ વસ્તુમાં મહારાજને લઈને ચાલે કે ચાલો આપણે મહારાજને લઈને જમવા જઈએ, કાલે આપણે મહારાજને લઈને આપણે કાલ ફરવા જઈએ, મહારાજને લઈને આપણે કાલ આ ભગતના ઘેર બેસવા જઈએ, મહારાજને લઈને આપણે આ ભગતને લઈને બહાર જઈએ, એવો જો ભાવ રાખવામાં આવે અને એવી બુદ્ધિ જો પહેલેથી અને એવી સમજણ જો પહેલેથી હૃદયમાં દ્રઢ કરવામાં આવે તો શું અહોભાવ ન રહી. ત્યાં ક્યારેય કુસંગનો પાશ એમને ન લાગે. પરંતુ કુસંગના પાશ ક્યારે લાગે છે, આ કુસંગના પાશ ક્યારે લાગે, જ્યારે લૌકિક ભાવ જેટલો પ્લસ કરતા જાઓ એટલું તમે ભગવાનના માર્ગથી તમે દૂર જતા જાઓ છો. એટલા માટે આ કર્ણ હતો, એ કર્ણએ કવચ ને કુંડળ ઇન્દ્રને આપી દીધા અને ભવિષ્યમાં થનારા જે મહાયુદ્ધમાં અર્જુન જ મુખ્ય યોદ્ધા થવાનો હતો એવું ઇન્દ્ર જાણતો હતો, એટલા માટે બધું માગી લીધું હતું. કારણ કે ઇન્દ્રનો પુત્ર પણ અર્જુન અને સૂર્યદેવનો પુત્ર પણ કર્ણ. ખરેખર હતું યુદ્ધ બે બાપ વચ્ચે, કોના કોના વચ્ચે, સૂર્યદેવ અને ઇન્દ્ર, બે પોતપોતાના પુત્રને બચાવવા પ્રયત્ન કરતા હતા. અને જ્યારે પુત્ર પ્રેમ થાય ત્યારે તો તમને ખબર જ છે, જ્યારે પુત્ર પ્રેમ થાય ત્યારે શું થાય. પણ પુત્ર પ્રેમ એવો હોવો જોઈએ સંપત્તિની સાથે સંસ્કાર. એટલે પૂજ્યપાદ ગુરુજી કહે છે ને કે બાળકોને વારસામાં સંપત્તિ જ નહીં પણ સંસ્કાર પણ આપો. સંસ્કાર હોય તો સંપત્તિ પ્લસ થતા ક્યારે જીવનમાં વાર નહીં લાગે. સંસ્કાર હશે તો સંપત્તિને કઈ જગ્યાએ વાપરી એનો ખ્યાલ આવશે. સંસ્કાર હશે તો આ સંપત્તિને મારે કઈ જગ્યાએ વાપરીને ભગવાનને રાજી કરવા અને સંતો અને ભક્તોને રાજી કરવા એને ખ્યાલ આવશે, એ વિવેક બુદ્ધિનો ખ્યાલ આવશે. પણ સંપત્તિ જશે પણ સંસ્કાર નહીં હોય તો અવિવેક થશે. પણ સંસ્કાર પ્લસ થઈ જાય, સંસ્કારને રાખીને જે સંપત્તિનો વ્યય કરવામાં આવે, વાપરવામાં આવે, તો વિવેકથી વાપરશે. એટલા માટે હંમેશા જીવનમાં પોતાના દીકરાઓને અને દીકરીઓને સંપત્તિ તો આપજો, પરંતુ એની સાથે 10 ગણા એમના જીવનમાં સંસ્કારનું સિંચન કરતા રહેજો. નગરાજી ઘેર 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 તમે જુઓ ને, કહાની સાંભળો ને તો તમને એમ થાય ખાલી ઉપરથી પૂઠું સારું છે, ઉપરથી કવર પેજ કમ્પ્લીટ છે, પરંતુ આંતરથી તો મહાદુખી છે. રૂડું રૂપાળું ઘર બહુ સારું દેખાતું હોય, ઘર સારું દેખાતું હોય, પરંતુ અંદર પુત્ર પુત્રી સગા સંબંધી
એટલા બધા ક્લેશ, કંકાસ, કલહ, રાગ, દ્વેષ, ઈર્ષા, સ્પર્ધા ચાલતું હોય, એનાથી જ એ માણસ ત્રસ્ત થઈ જતો હોય છે, ત્રસ્ત થઈ ગયો છે. અને એ ત્રાસમાંથી મુક્તિ કોણ અપાવે? આ ભગવાન અપાવે. જ્યારે આ ભગવાનના શરણે આવીએ ને, અને જ્યારે મોટા સદગુરુના શરણે જઈએ ને, ત્યારે આપણને મોક્ષનો માર્ગ દેખાવાનો પ્રારંભ થતો હોય છે. ત્યારે મોક્ષનો માર્ગ પ્રારંભ દેતો હોય છે. અને જ્યારે મોક્ષના માર્ગે ચડીએ ને વાલા ભક્તો, ત્યારે ઓટોમેટિક આપણા હૃદયમાંથી ક્લેશ, કંકાસ, કલહ એ બધું ધીરે 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 નાશ થતું હોય, અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, દાસત્વ, નિષ્ઠા, પક્ષ આ બધોનો પ્રારંભ થતો હોય છે. અને ત્યારે બધી જ વિવેક બુદ્ધિનો પ્રારંભ થતો હોય છે, અને ઓલામાં બધોય અવિવેક બુદ્ધિ હોય છે. એટલા માટે સાર અને અસાર જોઈને કોઈ પણ નિર્ણય કરવો, એમાં કરણા જીવન પરથી એવું આપણે માનવું કે દાન કરું, પણ એવું તો દાન ન કરવું કે જેને કરીને સ્વની હાનિ થતી હોય, હાનિ થતી હોય. દાન એનું કરવું, કલ્યાણનું દાન. શેનું? કલ્યાણનું દાન. અને એ જ દાન સાચું જે કલ્યાણ આપી શકે, એ જ આપી શકે. એટલે વસ્તુ પદાર્થો તમે તો આ જન્મે છે તોય પ્રાપ્ત થશે, ફરી જન્મ લ્યો તોય પણ પ્રાપ્ત થશે, પણ એ વસ્તુ પદાર્થની કોઈ કિંમત નથી. કિંમત એકની જ છે, મહારાજની. જ્યારે ચિંતામણી હાથમાં આવે ને વાલા ભક્તો, ત્યારે બીજા કોઈની જરૂર નથી હોતી. ચિંતામણી આવી જાય, બીજા કોઈની જરૂર ખરા? પછી પારસમણી હોય, હીરા હોય, મોતી હોય, એની કંઈ કિંમત ખરા? ગમે એટલું હોય કંઈ કિંમત ખરા ચિંતામણીને સામે? પણ આ ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણી અને સદગુરુના રાજીપારૂપી જે ચિંતામણી, સંતો અને ભક્તોના રાજીપારૂપી જે ચિંતામણી, એ જ્યારે ચિંતામણી હાથમાં આવીને વાલા ભક્તો, એના સિવાય આ જીવનમાં બીજું કાંઈ કરવા જેવું નથી. અને એ ચિંતામણી હશે ને તમારા હાથમાં, તો પારસમણી, હીરા, મોતી તમારે લેવાની જવું પડે, લેવાની જવું પડે. ઓટોમેટિક સહજે તમારી સામે ઝાલીને આવશે, અને તમને એમાં પ્રીતિ પણ ન થાય. એનું કારણ, તમને ચિંતામણીમાં ભગવાન રૂપી ભગવાનની મૂર્તિમાં તમને એવું હેત થઈ ગયું છે, આ ભગવાનનો એવો તમને નિશ્ચય થઈ ગયો છે, આ મહારાજમાં તમને એવું હેત અપાર થઈ ગયું છે, એના કારણે તમને બીજા કોઈ પણ વસ્તુમાં પ્રીતિ ન થાય. અને આપણે કલ્યાણના માર્ગમાં તો ભગવાન માટે જ આવ્યા છે, કે નિજ વસ્તુ માટે, નિજ સ્વાર્થ માટે આવ્યા છીએ. આપણે સૌ કે અમીન તમે બધા જ શેના માટે આવ્યા છે? ભગવાનને રાજી કરવા માટે આવ્યા છે, સદગુરુને રાજી કરવા આવ્યા છે, આ સંતો અને ભક્તોને રાજી કરવા આવ્યા છે. તો દિવસે ને દિવસે અભ્યાસ કરીને રાજી કરતા રહીએ તો શું આ ભગવાનની મૂર્તિ આપણી પાસે દોડતી દોડતી નહીં આવે? વાલા ભક્તો, એ મૂર્તિ દોડી દોડીને આવશે. એવો દ્રઢ જ્યારે હૃદયમાં ભરોસો હશે કે આ સદગુરુના રાજીપાથી અને આ સંતો અને ભક્તોના રાજીપાથી મને ભગવાન અવશ્ય મારી પાસે આવશે, આવશે ને આવશે, જ્યારે આવો દ્રઢ ઠરાવ હોય ને, દ્રઢ નિશ્ચય કરેલો હોય ને, અને એવો મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય હોય ને, ત્યારે ભગવાનની મૂર્તિને તમારી પાસે દોડતું આવવું પડતું હોય છે. પણ એ જે નિશ્ચય થવો મહિમાએ સહિત, એ જ મેઇન વસ્તુ છે. એટલા માટે મહારાજા વચનામૃતમાં એક એકના દ્રષ્ટાંત કહે છે. દાદા ખચરનું, માચા ભક્તનું, સામંત પટેલનું, મુક્તાનંદ સ્વામીનું, લાધીબાઈનું, પરદભાઈનું, રાજભાઈનું. મહારાજને આ દ્રષ્ટાંત કેમ આપવાની જરૂર પડી? મહારાજને આ વચનામૃતમાં દ્રષ્ટાંત એક એકના કેમ આપવાની જરૂર પડી? એ આપણને કહેવા માંગે છે મહારાજ આ શાસ્ત્ર દ્વારા, કે આ એક એકના દ્રષ્ટાંત આપીશ ને તો મારા જે ભાવિ ભક્તો છે એને ખ્યાલ આવશે કે તમારે કયા લેવલે જવાનું છે. આ ત્રીજું વચનામૃત લોયાનું ગજબનું છે વાલા ભક્તો. એક એકના તમે આખ્યાન વાંચો ને, અને મહારાજની કેવી દયા કહેવાય, કેવી કૃપા કહેવાય, કે એક એકના નામ લઈને આપણી ચિંતા કલ્યાણની કરે છે.
આવી ચિંતા કરનારા કોણ છે આપણા જગતમાં? છે કોઈ? છે? બધે એટલી ચિંતા કરે બસ આને કઈ રીતે ખાલી કરવો, આને કઈ રીતે ખાલી કરવો એવી ચિંતા કરે, અને એ ચિંતામાં ચિંતામાં એ પોતાનું જીવન પૂર્ણાહુતિ કરી દે અને સ્મશાન તરફ જતો રહે. પણ આપણે આવ્યા છીએ મહારાજને રાજી કરવા માટે. એટલા માટે આ સામંત ભક્તના દ્રષ્ટાંત દ્વારા કે હંમેશા એવા ભક્ત હતા કે બધું મહારાજને અર્પણ કરી દીધું, આગ્રહપૂર્વક બધા જ રૂપિયા એમને આપી દીધા અને મહારાજને રાજી કર્યા. આગળ છે માનકુવાના મૂળજી અને કૃષ્ણજી, એ આપણે કાલે લેશું. ઘનશ્યામ મહારાજની